हेलो फ्रेंड्स, आज आप फ्लूइड अने फ्लूइड प्रॉपर्टीज आ चेप्टर विषय चर्चा करीशू। एनी अंदर चार टॉपिक अपने कवर करवाना छे। फर्स्ट इज कॉन्सेप्ट एंड क्लासिफिकेशन ऑफ फ्लूइड, सेकंड इज प्रॉपर्टीज ऑफ फ्लूइड, थर्ड इज न्यूटन्स लॉ ऑफ विस्कोसिटी एंड फोर्थ वन सिंपल न्यूमेरिकल एग्जाम्पल। नाउ फर्स्ट कॉन्सेप्ट एंड क्लासिफिकेशन ऑफ फ्लूइड। फ्लूइड એટલે શું એને સમજવા માટે આપણે થોડું બેઝિક યાદ કરીએ। દેર આર થ્રી ફેઝિસ ઓફ મેટર્સ। કોઈ પણ પદાર્થ છે એના ત્રણ સ્વરૂપ હોઈ શકે, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ। દેટ ડિપેન્ડ્સ અપોન ટેમ્પરેચર એન્ડ પ્રેશર। એટલે કે કોઈ પણ પદાર્થનું સ્વરૂપ એ તાપમાન અને દબાણની સાથે બદલાય છે। એ સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે અને ગેસ પણ હોઈ શકે, એટલે કે ઘન અથવા પ્રવાહી અથવા વાયુ હોઈ શકે। દાખલા તરીકે પાણી, પાણી છે લિક્વિડ સ્વરૂપમાં છે, એનું ટેમ્પરેચર ઘટી જાય તો એ આઈસ એટલે કે સોલિડ ફોર્મમાં આવી જશે, ઘન સ્વરૂપમાં આવશે। જો ટેમ્પરેચર વધારવામાં આવે તો એની વેપર બનશે, એટલે એ ગેસિયસ એટલે કે વાયુ સ્વરૂપમાં આવશે। તો આ સ્વરૂપ બદલાવાનું કારણ શું છે? તો એ સ્વરૂપ બદલાવાનું કારણ છે ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ। એટલે કે પાણીના જે અણુઓ છે એની વચ્ચેનો જે આકર્ષણ બળ છે એને કહેવાય ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ। એ ફોર્સ બદલાય એમ એનો ફેઝ બદલાઈ જાય છે, એનું સ્વરૂપ બદલાય છે। જેમ કે જો ઇન્ટર મોલેક્યુલર ફોર્સ ઘણો બધો વધારે હોય તો એ સોલિડ ફોર્મમાં હોય છે, બીકોઝ ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન સોલિડ, વીકર ઇન લિક્વિડ। એટલે કે એના પ્રવાહી સ્વરૂપમાં આવે ત્યારે એની અંદર થોડું વીક પડે છે, થોડું નબળું હોય છે, અને વીકેસ્ટ ઇન ગેસ। એટલે આપણે ધારો કે અહીંયા સોલિડ લઈએ, બરફ છે, તો એની અંદર પાણીના જે અણુઓ છે એની વચ્ચે ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ ખૂબ જ વધારે છે। આપણે એનું ટેમ્પરેચર વધારીએ, એને ગરમ કરીએ, એટલે આ ફોર્સ થોડોક નબળો પડશે। એ ફોર્સ વીક થવાના લીધે એ સોલિડમાંથી લિક્વિડ બની જશે। ફરી પાછું આપણે એનું ટેમ્પરેચર વધારીએ તો એ લિક્વિડની અંદર અણુઓ વચ્ચે રહેલો ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ એકદમ ઘટી જશે અને એના લીધે એ વાયુ સ્વરૂપમાં આવી જશે, એની વરાળ બનશે, સ્ટીમ બનશે। સો સોલિડની અંદર ઇન્ટર મોલેક્યુલર ફોર્સ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વન, વીકર ઇન લિક્વિડ એન્ડ ધ વીકેસ્ટ ઇન ગેસ। એન્ડ ફેઝિસ ઓફ મેટર કેન બી રિપ્રેઝેન્ટેડ ઇન ડાયાગ્રામેટિકલી ઓવર હિયર। અહીંયા ડાયાગ્રામમાં સોલિડ, લિક્વિડ અને ગેસ ત્રણેય દર્શાવેલા છે। તમે જુઓ આ સોલિડ છે, એને આ કન્ટેનરની અંદર મૂકેલું છે, તો કન્ટેનરનો શેપ અને સોલિડનો શેપ એની વચ્ચે કોઈ જ રિલેશન નથી। આ ક્યુબ જે છે બરફનો, એને ગમે ત્યાં મૂકો, આ કન્ટેનરની અંદર મૂકો, ટેબલ પર મૂકો, કોઈ બકેટની અંદર મૂકો, તો એનો શેપ આ જ રહેશે। લિક્વિડ હોય તો એનો શેપ બદલાઈ જાય। ધારો કે ક્યુબ છે, એની અંદર લિક્વિડ ઢોળેલું છે, તો એનો શેપ આ પ્રમાણે છે। આ જ લિક્વિડને આપણે બકેટની અંદર નાખી દો તો બકેટના જેવો શેપ એનો થઈ જશે। સપોઝ આ બીકરમાં આપણે નાખી દો તો બીકરના જેવો થઈ જશે। અને ગેસ માટે શું છે, એને કોઈ શેપ જ નથી। કન્ટેનરનો ગમે તેવો શેપ હોય, જે ગેસ હોય એની ટેન્ડન્સી એવી રહે કે કન્ટેનરની અંદર બધી જગ્યાએ ફેલાઈ જવું, કોઈ એક જગ્યાએ રોકાવું નહીં અને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જવું। સો સોલિડ ઇઝ અ રિજિડ બોડી, નો ચેન્જ ઇન શેપ, લિક્વિડ શેપ ચેન્જીસ એકોર્ડિંગ ટુ કન્ટેનર, એન્ડ ગેસ ફિલ્ડ અપ ધ એન્ટાયર સ્પેસ ઓફ કન્ટેનર, દેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગેસ। સો લિક્વિડ એન્ડ ગેસ આર ફ્લુઇડ બીકોઝ ઇટ ફ્લોઝ। એટલે આ જે પ્રવાહી અને વાયુ છે એને ફ્લુઇડ કહેવાય, કારણ કે એનું વહન થાય છે, એનો ફ્લો થાય છે। જ્યારે સોલિડ છે એને ફ્લુઇડ ન કહેવાય, બીકોઝ ઇટ ડઝ નોટ ફ્લો, એ ખસે છે, એ મૂવ થાય છે, એનો ફ્લો થતો નથી। એટલે અહીંયા બરફ હોય એને આપણે ધક્કો મારો તો અહીંથી એ ખસશે, એ મૂવ થશે, પણ પાણી છે એને આપણે ધક્કો મારીએ તો મૂવ નહીં થાય, એનો ફ્લો થશે, એનું વહેવાનું શરૂ થશે। સો ઇટ ઇઝ કોલ્ડ એઝ ફ્લુઇડ। ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ફ્લુઇડ। ફ્લુઇડ ઇઝ એબલ ટુ ફ્લો ઇઝીલી, ફોર એક્ઝામ્પલ વોટર,
air, blood, mercury, honey, gasoline, or any other gas or liquid. It has no fixed shape. Fluid ne koi chokas akar nathi. Water is more fluid than oil. Oil is more fluid than paint. Paint is more fluid than tube watercolor. To aa comparison thi tame samji shakso ke fluid etle shu ane fluid hovani property etle shu. Pani che ena karta oil ni fluidity ochi che. Pani che vadhare jhadp thi vahese, oil ne vehta var lagse. A fluid is a substance that continuously deforms under an applied shear stress or external force. એટલે બહારથી જ્યારે એક્સટર્નલ ફોર્સ લગાવવામાં આવે ત્યારે ફ્લુઇડ જે છે એ કન્ટિન્યુઅસલી ડિફોર્મ થશે, એનો શેપ બદલાશે. ફ્લુઇડ્સ આર અ ફેઝ ઓફ મેટર. ઇટ ઇન્ક્લુડ્સ લિક્વિડ્સ એન્ડ ગેસીસ એન્ડ પ્લાઝમાસ. એટલે ફ્લુઇડ જે છે એ ફેઝ ઓફ મેટર છે. પાણી છે એને ફ્લુઇડ કહી શકાય, પણ જો એનું ટેમ્પરેચર ઘટી જાય અને એનો આઈસ બની જાય, બરફ બની જાય, તો એને ફ્લુઇડ કહેવાય નહીં. સો ઇટ્સ અ મેટર ઓફ ફેઝ. They are substances with zero shear modulus. એનું શેર મોડ્યુલસ ઝીરો છે. Or in simple terms, substances which cannot resist any shear force applied to them. That is called as fluid. અગરબત્તીને આપણે સળગાવીએ અથવા મીણબત્તી ઠરી જાય ત્યારે નીકળતો ધુમાડો, આ ધુમાડો છે એને પણ ફ્લુઇડ કહેવાય. Next important question, classification of fluid. ઓર ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સનું ક્લાસિફિકેશન ત્રણ રીતે કરવામાં આવે છે. ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ કાઇનેમેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. તો ફ્લુઇડ સ્ટેટિક એટલે શું? ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે સ્ટડી ઓફ ફ્લુઇડ વેન ઇટ ઇઝ એટ રેસ્ટ. કે જ્યારે ફ્લુઇડ સ્થિર અવસ્થામાં હોય ત્યારે આપણે એનો સ્ટડી કરીએ તો એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ. દાખલા તરીકે ફ્લુઇડની આપણે ઘનતા માપીએ, એનું વોલ્યુમ માપીએ એટલે કે ઘનફળ માપીએ, તો એને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે ધ સ્ટડી ઓફ ફ્લુઇડ વેન ઇટ ઇઝ ઇન મોશન વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સ એન્ડ એનર્જી કોઝિંગ સચ મોશન. એટલે કે ફ્લુઇડ જ્યારે ગતિમાં હોય ત્યારે આપણે એનો અભ્યાસ કરીએ, પણ એ અભ્યાસ કરતી વખતે એ ગતિ શાના લીધે આવેલી છે એનો આપણે કોઈ જ અભ્યાસ કરતા નથી, તો એને કહેવાય ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ફોર એક્ઝામ્પલ, વેલોસિટી એન્ડ એક્સલરેશન. એટલે કે કોઈપણ ફ્લુઇડની વેલોસિટી માપો એટલે કે વેગ માપો, એનો પ્રવેગનું માપન કરો, તો એને કહેવાય ફ્લુઇડ કાઇનેમેટિક્સ. અને ત્રીજું છે ફ્લુઇડ ડાયનેમિક્સ. ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે સ્ટડી ઓફ ફ્લુઇડ વેન ઇટ ઇઝ ઇન મોશન કન્સિડરિંગ ધ ફોર્સ એન્ડ એનર્જી. It deals with the relation between velocity acceleration of a fluid and the forces exerted upon the moving fluid. For example, impact of jet. એટલે કે આપણે ફ્લુઇડની ગતિનો પણ અભ્યાસ કરીએ અને એ ગતિ માટે જવાબદાર જે પરિબળો છે એનો પણ અભ્યાસ કરીએ, તો એને કહેવાય ફ્લુઇડ ડાયનેમિક્સ. Now question for homework. આ બે question છે એના answer આપણે SSC સુધીમાં ભણી ગયા છીએ, તો એના જવાબ તમારે જાતે લખવાના છે. ડિફરન્શિએટ બિટવીન લિક્વિડ એન્ડ ગેસ, એટલે પ્રવાહી અને વાયુ વચ્ચેનો તફાવત લખો. એન્ડ ક્વેશ્ચન નંબર ટુ, ડિફરન્શિએટ બિટવીન સોલિડ એન્ડ ફ્લુઇડ, એટલે ઘન અને તરલ. ફ્લુઇડ એટલે તરલ, ઘન અને તરલ વચ્ચેનો તફાવત લખો. આઈ હોપ કે તમને આ લખતા આવડશે. ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ, એટલે ફ્લુઇડનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવું એ આપણે જોઈએ. તો પહેલું ક્લાસિફિકેશન છે આઈડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ. એટલે આઈડિયલ ફ્લુઇડ એટલે શું અને રિયલ ફ્લુઇડ એટલે શું? અ ફ્લુઇડ વિચ ઇઝ ઇનકમ્પ્રેસિબલ એન્ડ નો વિસ્કોસિટી ઇઝ કોલ્ડ એઝ આઈડિયલ ફ્લુઇડ. એટલે એવું ફ્લુઇડ કે જે કમ્પ્રેસિબલ ન હોય અને એની વિસ્કોસિટી ઝીરો હોય એને આઈડિયલ ફ્લુઇડ કહેવાય. વાસ્તવમાં એવું ફ્લુઇડ શક્ય નથી. નો એની ફ્લુઇડ ઇઝ એકચ્યુઅલી આઈડિયલ ફ્લુઇડ. અને સેકન્ડ, એનું ઉલટું, અ ફ્લુઇડ વિચ ઇઝ કમ્પ્રેસિબલ એન્ડ વિસ્કસ ઇઝ કોલ્ડ એઝ રિયલ ફ્લુઇડ. એટલે એવું ફ્લુઇડ કે જેનું કમ્પ્રેશન થઈ શકે અને એની વિસ્કોસિટી હોય એને કહેવાય રિયલ ફ્લુઇડ. દાખલા તરીકે વોટર, એર,
oil, oxygen, nitrogen, etc. Second classification, Newtonian fluid and non-Newtonian fluid. A fluid which obeys Newton's law of viscosity is called as Newtonian fluid. And a non-Newtonian fluid must who have say? Yes, obviously, a fluid which does not obey Newton's law of viscosity is called as non-Newtonian fluid. So, Newtonian fluid એટલે શું? Newton's law of viscosity શું છે? So, Newton's law of viscosity states that shear stress is proportional to shear strain. એટલે કે shear stress અને shear strain એકબીજાના સમ પ્રમાણમાં છે. એનો એ Newton's viscosity law છે. એ આપણે ડિટેલમાં આગળ જોઈશું. Compressible fluid and incompressible fluid એટલે શું? A fluid in which there is change in density with change in temperature and pressure is called compressible fluid. એટલે કે જ્યારે ફ્લુઇડને ઉપર ટેમ્પરેચર અથવા પ્રેશર અથવા બંને બદલાવવામાં આવે ત્યારે એની ઘનતા બદલાઈ જાય તો એ ફ્લુઇડને કહેવાય કમ્પ્રેસિબલ ફ્લુઇડ, અને જો એ ન બદલાય તો એને કહેવાય ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. અ ફ્લુઇડ ઇન વિચ ધેર ઇઝ નો ચેન્જ ઇન ડેન્સિટી વિથ રિસ્પેક્ટ ટુ temperature and pressure, that is called as incompressible fluid. I hope it's clear to you. So, aje apde meter cube kahi shakai. એમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો. મારી ડિટેલ્સ અહીંયા આપેલી છે. લાઇક શેર એન્ડ કમેન્ટ ઇફ યુ લાઇક ધીસ. થેન્ક યુ સો મચ.